ઓલપાડ ખાતે યોજાયેલા અણપતિ સમાજના યોજાયેલા પાંચમા સમૂહ લગ્નોત્સવમાં 350 થી વધુ યુગલો લગ્ન ગ્રંથિથી જોડાયા હતા. હાલની મોંઘવારીમાં લગ્નનો ખર્ચ પહોંચી વળવા માટે પણ ઘણા પરિવારો મૂંઝવણ અનુભવે છે. જ્યારે હળપતિ સમાજના પરિવારો તેમના દીકરા દીકરીઓના લગ્ન એક જ સ્થળે કરાવે તે માટે સમર્થ કલ્યાણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 5 વર્ષથી હળપતિ સમાજ માટે સમૂહ લગ્નોત્સવનું આયોજન કરે છે. ઓલપાડ ખાતે યોજાયેલા પાંચમા સમૂહ લગ્નોત્સવમાં 350 થી વધુ હળપતિ યુગલો લગ્ન ગ્રંથિથી જોડાઈને પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. આ સમૂહ લગ્નોત્સવને સમાજ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ એવા ધારાસભ્ય મુકેશ પટેલ અને ટ્રસ્ટના હોદ્દેદારોએ ભારે જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો. બ્રિજેશ પટેલ, ટ્રસ્ટી શ્રી સમર્થ કલ્યાણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ. મિત્રો, આજે હળપતિ સમાજના પાંચમા સમૂહ લગ્ન સમર્થ કલ્યાણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને એમ કેમ કે હળપતિઓના મસીહા અને અમારા ટ્રસ્ટના પ્રમુખ અને ધારાસભ્ય શ્રી મુકેશભાઈના વડપણ હેઠળ આજે થઈ રહ્યા છે. ત્યારે એક ભારતીય જનતા પ્રમુખ પાર્ટીના પ્રમુખ તરીકે અને એક ટ્રસ્ટી તરીકે ખૂબ જ ગૌરવની લાગણી અનુભવું છું. મિત્રો, આ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 5 વર્ષમાં 351 થી પણ વધુ યુગલોના લગ્ન ટ્રસ્ટ દ્વારા થયા છે. આ ટ્રસ્ટ દ્વારા શાળા શૈક્ષણિક સહાય, આરોગ્ય સહાય અને જેવી વિવિધ સહાયો 15 લાખથી પણ વધુની રકમોની સહાય આ ટ્રસ્ટ દ્વારા થઈ છે. આ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 2 વર્ષમાં યુવાનો વ્યસનની બદીમાંથી બહાર આવે એને માટે ગત વર્ષે 62 જેટલી ટીમોએ અને આ વર્ષે 92 જેટલી ટીમોને ડ્રેસ સાથે સારા અદ્યતન સુવિધા સજ્જ ગ્રાઉન્ડ પર રમાડીને એક સમાજને પ્રેરણા પૂરી પાડવા માટે અને સમાજના ઉત્થાન માટે જે પ્રમાણે અમારા ધારાસભ્ય શ્રી મુકેશભાઈ અને આ ટ્રસ્ટના પ્રમુખ કામ કરી રહ્યા છે એમને હું અમારા તાલુકા વટી, હળપતિ સમાજ વટી અને 195 ઓલપાડ વિધાનસભાના દરેક નાગરિકો વટી ખૂબ જ દિલથી આભાર માનું છું કે આવા કાર્યો થકી સમાજનું ઉત્થાન કરવાનું કામ રાજકીય થી પરે પર થઈને કરી રહ્યા છે એ બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને લાગણી અનુભવું છું. નમસ્કાર. આજે 195 ઓલપાડ વિધાનસભાની અંદર સમાવેશ હળપતિ સમાજના આ પાંચમા સમૂહ લગ્ન સમર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ કરાવી રહ્યા છે ત્યારે લગભગ આજે 57 જેટલા જોડા પ્રભુતાના પગલાં પાડી રહ્યા છે. આ સમાજ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા 5 વર્ષથી લગભગ 400 થી વધુ દીકરીઓના લગ્ન કરાવ્યા છે અને લગ્ન કરાવે એટલું જ નહીં પણ અમારું સમર્થ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ જે લોકો પૈસા વગર ભણી નથી શકતા એના ભણાવવાનું બી કામ કરે છે. જેની આર્થિક પરિસ્થિતિ નબળી હોય કોઈને મેડિકલ સહાય પણ આ ટ્રસ્ટ કરે છે અને એટલું જ નહીં સાથે સાથે જે હળપતિ યુવાનો છે એ યુવાન શિક્ષિત યુવાનોને જે 10મું પાસ હોય 12મું પાસ હોય એ યુવાનોને અમે અલગ અલગ નોકરી માટે તાલીમ આપીને અમે એને નોકરી પણ અમે અપાવીએ છીએ. એ રીતે જે અમારા વિસ્તારની અંદર જે આ દબાયેલો કચાયેલો વર્ગ છે જે હળપતિ સમાજ છે એને અત્યાર સુધીમાં કોઈ એમને ધ્યાન ન આપતું ત્યારે અમારી આ એક ટ્રસ્ટ બનાવીને અમે જ્યારે આ એમની ઉપર ધ્યાન આપવાનું ચાલુ કર્યું ત્યારે આજે તમે જોયું છે કે હળપતિ સમાજ લગભગ 8-10 હજાર લોકો અહીંયા જે આ લગ્નમાં આવ્યા છે. પણ મારે આજે ગૌરવ સાથે કે એક પણ માણસ એમ આ સમાજ પહેલાં એમ કહેવાતું કે વ્યસની સમાજ છે પણ આજે તમે જોયું છે તો વિદ્યાબેન જોયું એક પણ માણસ કોઈ લઠેરા ખાતે જોવા નથી મળ્યો. આજે નિર્વ્યસન લોકો આજે અહીંયા બધા આવ્યા છે અને ત્યારે ખરેખર અમને આનંદ થાય કે જ્યારે અમે આ જે કાર્ય ઉપાડ્યું છે ત્યારે અમે એક આ સમાજની અંદર નવો સુધારો લાવી શક્યા છે અને હાલમાં જ અમે 2-3 ગામની અંદર પણ અમે પ્રોગ્રામમાં ગયા ત્યારે હળપર સમાજના આગેવાનોએ વ્યસન મુક્તિનો કાર્યક્રમમાં લોકો એના વડીલ લોકોએ ભાગ લઈને ગામને એ લોકો પ્રોત્સાહન જ્યારે આ સમાજ પૂરો પાડતો હતો ત્યારે આમાંથી બીજા સમાજે પણ પ્રેરણા લેવાની જરૂર છે ત્યારે આ અમે પણ આ રાજકીય અને પરથી ઊંચા જઈને આ એક અમે સેવાનું કામ કરી રહ્યા છીએ. ધારાસભ્ય હોય કે ના હોય પણ અમે આ સેવાનું નિરંતર અમે ચાલુ રાખવાના છીએ.